ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચલો આજે આપણે આપણી જર્ની સ્ટાર્ટ કરીએ ઇંગ્લિશ બેઝિક ગ્રામરમાં. ગઈકાલે અમે તમને પૂરેપૂરા ટોપિક્સ સમજાવી ચૂક્યા છે કે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં કેટલા ટોપિક્સ ભણવાના છે, બરાબર છે, અને ટોપિક્સનું લિસ્ટ પણ આપ્યું છે. હવે આપણે એકદમ ગઈકાલે જ વાત કરી હતી કે પાયાથી, મતલબ કે એકદમ બોટમથી સ્ટાર્ટ કરવાના છે, બરાબર છે. જેટલું બી તમે જુઓ એની પ્લીઝ એક સારી નોટ્સ બનાવી દો, અને રાત્રે જે ટેસ્ટ આવે છે ટેસ્ટમાં તમે અપીયર થાઓ, બરાબર. તો આપણે શરૂઆત કરીએ. તો આજે આપણે શરૂઆત કરવાના છે વાક્યથી, બરાબર છે. આજે આપણે શરૂઆત કરવાના છે વાક્યથી. વાક્ય શું, વાક્ય ક્યારે બને, વાક્ય કઈ રીતે બને, બરાબર છે, તમામની આપણે માહિતી મેળવવાની છે. તો વાક્ય કરતાં પહેલાં આપણે કોઈ પણ લેંગ્વેજ, સપોઝ મને કોઈ લેંગ્વેજ નથી આવડતી, ગુજરાતી નથી આવડતી, તો ગુજરાતી લેંગ્વેજ નથી આવડતી મતલબ મને ગુજરાતીમાં વાક્ય બોલતા નથી આવડતું એવું હું કહી શકું. પરંતુ મને ગુજરાતીમાં શબ્દો બોલતા તો આવડે છે, શબ્દોનો અર્થ ખબર નથી પડતી, શબ્દો આવડે, બરાબર છે. તો શબ્દો ઘણા બધા શબ્દો ભેગા કરીએ એટલે કે આપણી જોડે આવી જાય આખો શબ્દોનો સમૂહ આવી જાય, બરાબર છે. અને શબ્દો સમૂહ, તો જો આપણે આ શબ્દો છે, શબ્દોનો જે સમૂહ મળ્યો આપણને, બરાબર છે, એને આપણે જો યોગ્ય રચનામાં આપણે એક કન્સ્ટ્રક્શનમાં ફિટ કરી બેસીએ, બંધ બેસતા માળખામાં એને મૂકી દઈએ, તો આપણી જોડે એક સરસ મજાનું વાક્ય બની જાય, બરાબર છે. મતલબ એનો મતલબ એ ક્લિયર થઈ ગયો કે તમારે જો વાક્ય સુધી પહોંચવું છે તો તમારે શબ્દો સુધી પહોંચવું પડશે પહેલાં. તો જો આપણી જોડે એક સારો એવો શબ્દ ભંડોળ હશે, બરાબર છે, આપણી જોડે એક સારો શબ્દ ભંડોળ હશે ત્યાં, તો એ શબ્દ ભંડોળનો ઉપયોગ કરીને અને આપણે એક ચોક્કસ માળખામાં ચોક્કસ રચનામાં એને ફિટ કરી દઈશું, તો આપણી જોડે સરસ મજાના વાક્યો આવી જશે, બરાબર. અને આપણે જાણીએ છીએ કે ઘણા બધા વાક્યો ભેગા થશે તો પછી આપણી ભાષા ઉપર આપણો પ્રભુત્વ મેળવી શકીએ છીએ, બરાબર. તો એ જ રીતે આપણે શરૂઆત કરીએ છીએ. અહીંયા આપણે ખાસ આપણી મધર ટંગમાં આપણે ગુજરાતી ઇંગ્લિશમાં ખાસ, એટલે આપણે ગુજરાતીમાં કન્સેપ્ટ શીખીએ અને પછી અંગ્રેજીમાં, કેમ કે આપણી મધર ટંગ પાછી ગુજરાતી છે, બરાબર છે ને, એટલે કે ગુજરાતી અંગ્રેજી રાખીશું ત્યાં. આપણે શું ગુજરાતીમાં કરીએ છીએ અને આપણે શું અંગ્રેજીમાં કરવાના છે આ આપણને ખબર પડવી જોઈએ. સિમ્પલ એક્ઝામ્પલ હું તમને આપું, બરાબર છે, કે આપણે ગુજરાતીમાં બોલીએ કે ભાઈ હું જય છું, બરાબર છે. ગુજરાતીમાં આપણે એવું કહીએ કે ભાઈ હું જય છું અને મારી પાસે કાર છે, હું જય છું અને મારી પાસે સરસ મજાની કાર છે, બરાબર. આટલું આપણને ક્લિયર થાય તો જે આપણે અહીંયા ખબર પડે છે મિત્રો કે ભાઈ હું અહીંયા હાલ બોલવાનો છે હું, તો જેમ અહીંયા આપણે યોગ્ય શબ્દનો ઉપયોગ કરીએ હું જય છું, અને અહીંયા આપણે યુઝ કર્યો મારી પાસે કાર છે. અહીંયા જો સપોઝ મેં એવું બોલ્યું હોત કે હું જય છું અને મારી પાસે કાર છે, એની જગ્યાએ મેં એમ બોલ્યું કે ભાઈ હું પાસે કાર છે, હું જય છું અને હું પાસે કાર છે, તો જુઓ તમે ગુજરાતી બોલવામાં જ તમને હસવું આવી જશે કે આવું કેવું ભાઈ, કેમ આપણને ખબર પડી. તો આપણને ખબર છે કે જ્યારે આપણી પાસે કંઈક હોય, કાર છે એવું કંઈક બતાવવું હોય, તો આપણે હું નહીં એક યોગ્ય શબ્દ ઉપયોગ કર્યો મારી. એટલે જ કહું છું કે આપણે શબ્દો ખાસ પકડવાના છે કે અહીંયા શું શબ્દો છે, ત્યારબાદ આપણે એનો ઉપયોગ કરીશું વાક્યમાં, ક્લિયર છે. ચલો આગળ થોડુંક સમજતા જઈએ. જે આપણે ચર્ચા કરીએ કે વર્ડ્સ એટલે કે શબ્દો અથવા તો શબ્દોનો સમૂહ આપણી જોડે જોઈશે, શબ્દોનો સમૂહ હશે, બરાબર છે. ફ્રેઝ એટલે કે ઘણા બધા શબ્દો ભેગા થાય, બરાબર છે, એક સારો એવો શબ્દ સમૂહ બને ત્યાં. પછી આપણે એને પ્રોપર સ્ટ્રક્ચરમાં એટલે કે યોગ્ય વાક્ય રચનામાં, સી વાક્ય રચના અહીંયા ઇમ્પોર્ટન્ટ છે, આપણે એને યોગ્ય વાક્ય રચનામાં આપણે એને મૂકી દઈએ, તો આપણી જોડે એક સરસ મજાનું વાક્ય અથવા તો સેન્ટેન્સીસ બની જાય છે. વાક્યનું અંગ્રેજી શું થાય, સેન્ટેન્સ, અને સેન્ટેન્સીસ એટલે ઘણા બધા વાક્યો, એક વચન બહુવચન, બરાબર છે. તો હવે આ રીતે જ જોઈએ, આપણે આગળ કન્ટિન્યુ કરીએ કે અહીંયા સપોઝ અંગ્રેજીમાં જુઓ કોઈ શબ્દ લીધા આપણે, રા પછી સોંગ છે, સોંગ છે ઘણા બધા, બરાબર છે, સિંગ છે, તો આ બધા શબ્દો છૂટા છૂટા શબ્દો આપેલા છે, બરાબર છે. પરંતુ જો આને ચોક્કસ માળખામાં હું ગોઠવું, ચોક્કસ એના ઉદ્દેશ પ્રમાણે, આ નવો શબ્દ કહું છું યાદ રાખજો, ચોક્કસ એના ઉદ્દેશ પ્રમાણે કે એનો કંઈ મિનિંગ નીકળે, અર્થ પ્રમાણે, બરાબર છે, જો એને હું મૂકું તો ત્યાંથી મને એક સરસ મજાનું વાક્ય મળશે, જો એના અર્થ મુજબ હું મૂકું ત્યું, બરાબર છે. કઈ રીતે, તો જુઓ અહીંયા આપણે, હું ગુજરાતીમાં તમને સમજાવું, ખાસ સમજો, ગુજરાતીમાંથી આપણે અંગ્રેજીમાં જઈએ છીએ, બરાબર છે, કે સપોઝ આપણી જોડે એક શબ્દ છે ભાઈ રામ છે, બરાબર છે, પછી ગીત છે અને પછી ગાય છે. ગાય એટલે પછી ગાય નહીં, રામ ગીત ગાય, ગાય એટલે આપણે લેવાનું ગાવું, ગાવું ના અર્થમાં, ગાય ભેંસવાળી ગાય નહીં, ઓકે.
તો અહીંયા રામ ગીત ગાય છે, ગુજરાતીમાં આપણે મસ્ત વાક્ય બનાવી દઈએ કે ભાઈ રામ ગીત ગાય છે, બરાબર છે, રામ ગીત ગાય છે. આ મસ્ત આપણે વાક્ય શરૂઆતમાં આપણે, સપોઝ હું એની જગ્યાએ અડાવડો શબ્દો મૂકી દઉં તો ભાઈ ગીત રામ ગાય છે, તો આ અર્થસભર વાક્ય નથી બનતું મિત્રો. જુઓ, ગીત રામ ગાય છે તો આ વાક્યની શુદ્ધિ પ્રમાણે પ્રોપર બંધ બેસતું નથી. ભાઈ ગીત રામ ગાય છે ને શું, તો રામ ગીત ગાય છે એક પ્રોપર વાક્ય શબ્દો આપણે મૂક્યા ત્યાં. હવે ગુજરાતીમાં કેવું હોય છે, જે ક્રિયા થતી હોય ને આપણે છેલ્લે બતાવીએ છીએ. હું જમવા બેઠો છું, બરાબર છે, રામ ગીત ગાય છે, રામ સ્કૂલે જાય છે, તો સ્કૂલમાં જવાની ક્રિયા, ગીત ગાવાની ક્રિયા. અંગ્રેજીમાં પણ એક છે કે જ્યારે તમે કોઈ વાક્ય લખતા હોય તો અંગ્રેજીમાં શું આવે, વાક્યમાં પહેલાં કર્તા, કર્તા એટલે શું, વાક્યનો સબ્જેક્ટ, ક્રિયાનો કરનાર એ આવશે, ત્યારબાદ કઈ ક્રિયા કરી એને, તો એ ક્રિયાપદ આવશે. અહીંયા ક્રિયાપદ જ લખું છું, ભૂતકાળનું, વર્તમાનકાળનું કે ભવિષ્યકાળનું નથી લખતો. તો કર્તા આવશે, ત્યારબાદ ક્રિયાપદ આવશે, અને ત્યારબાદ આપણે કહીશું એક કર્મ આવશે કે શું ક્રિયા કરી. તમે ક્રિયાપદને શુંથી પ્રશ્ન પૂછો, ક્રિયાપદને શેનાથી પ્રશ્ન પૂછવાનો, તો શુંથી પ્રશ્ન પૂછીએ કે રામ ગાય છે, શું ગાય છે, ગીત ગાય છે. હું કેરી ખાઉં છું, શું ખાઉં છું, તો કેરી ખાઉં છું. તો એ બધું અહીંયા આવશે, બાકી બધા સમય અને સ્થળ દર્શક શબ્દો પણ આવશે અહીંયા, બરાબર છે. એ બધું આપણે અન્ય શબ્દોમાં લઈ લઈશું, અધર વર્ડ્સમાં લઈશું, પરંતુ એનું ફાઉન્ડેશન કંઈક આવું થાય કે કર્તા છે, ક્રિયાપદ છે અને કર્મ છે. તો શું દરેક વખત અહીંયા પ્રશ્ન થાય કે શું દરેક વખત એવું જ હોય, કર્તા હોય પછી ક્રિયાપદ હોય ને પછી કર્મ હોય, તો અંગ્રેજીમાં આવું જ હોય? તો મારો જવાબ છે ના, એવું ના હોય. એટલા માટે જ આપણી જોડે શું છે, આપણી જોડે વાક્યના પ્રકારો છે, વાક્યના અલગ અલગ પ્રકારો છે. બિલકુલ ધ્યાનથી સમજતા જજો, વાક્યના અલગ અલગ પ્રકાર પાડ્યા છે આપણે. કુલ આપણે ગણવા જઈએ તો ચાર પ્રકાર જેવું થાય છે. તો પહેલું જ એક પ્રકાર આવે, કયું પ્રકાર, તો વિધાન વાક્ય. ત્યારબાદ કયો પ્રકાર આવે છે, પ્રશ્નાર્થ વાક્ય. આપણે ભણીએ છીએ બધાને ડીપલી, પછી પ્રશ્નાર્થ વાક્ય. પછી કંઈ આજ્ઞા, સલાહ, સૂચન, વિનય બતાવવા માટે કયું આવશે, તો આવશે તે આજ્ઞાર્થ વાક્ય. અને પછી ક્યાંય તમારી અંદરની ભાવના, આવેશ, દુઃખ, સુખ બતાવવા માટે જે કરીએ છીએ એ આપણે શું કહીએ છીએ, આપણે એને કહીએ છીએ ઉદ્ગાર વાક્ય, બરાબર છે. મેઇનલી આપણે આ રીતે ચાર ભાગમાં એને ક્લાસિફાય કરીએ છીએ. પછી બાકીના અંદરના સબ ટોપિક આવશે. તો દરેક વાક્ય જ્યારે જ્યારે ઉપયોગમાં લઈએ છીએ તો એના બંધારણ, એની રચના પ્રમાણે કંઈક અલગ અલગ હોય છે. દરેક વાક્યમાંથી એનો મિનિંગ, એ કહેવાનો જે ભાવ હોય છે, દરેક વખતે અલગ હોય છે. સપોઝ કોઈ વિધાન વાક્ય કહે છે કે ભાઈ રામ ગીત ગાય છે, એવું કહે છે, આપણને નિર્દેશ કરે છે, તો અહીંયા એ જ પ્રશ્ન વાક્યમાં એ જ વાક્ય પૂછે શું રામ ગીત ગાય છે ભાઈ, તો એ પ્રશ્ન પૂછે ભાઈ રામ ગીત ગાય છે. ઓકે, અહીંયા છે કે ભાઈ રામ ગીત ગા ભાઈ, બરાબર, રામ તું ગીત, એક સરસ મજાનું સુંદર ગીત ગાઓ, તો એ તમે આજ્ઞા આપો છો ને કે રામ તમે ગીત ના ગાતા, બરાબર છે, રામ કોઈ છોકરા નામ લઈએ. પછી અહીંયા ઉદ્ગાર થાય, શું રામ ગીત ગાય છે, આમ તમને નવાઈ લાગે એમ, હે રામ ગીત ગાય છે, કદી કોઈ છોકરો કશું બોલ્યો ના હોય, સાંભળ્યો ના હોય, તમે કહો એ ગીત ગાય છે. તો આ રીતે એક જ વાક્ય તમે સમજવાનો પ્રયત્ન કરો તો તમને ખ્યાલ આવે, બરાબર. આપણે બધું ડેપ્થમાં જોઈએ, બરાબર. શરૂઆત કરીએ છીએ આપણે વિધાન વાક્યથી, બરાબર છે, શરૂઆત કરીએ આપણે વિધાન વાક્યથી. તો વિધાન વાક્યમાં શું હોય છે, તો જુઓ, વાક્ય ક્યારે બને, તો વાક્ય જ્યારે કોઈ વાક્ય હોય ને, વાક્ય દ્વારા એનો અર્થ ઇરાદો, આ તો મેં તમને કહી દીધું, ભાવ વ્યક્ત થાય, બરાબર. હાલ જ આપણે વાત કરી કે ભાઈ હું સ્કૂલે જાઉં છું, તો અહીંયા આ વાક્ય છે, તો તમે એમાં ઈરાદો કયો છે એ પ્રમાણે તમે એના વાક્યના પ્રકાર પણ પાડવાના છો, એના ઈરાદા પ્રમાણે એના પ્રકાર પાડવાના છો પાછા. તો વાક્યની અંદર છે શું, તો તમે જે શબ્દો ઉપયોગ કર્યા છે, જે શબ્દોના સમૂહ ઉપયોગ કર્યા છે, એ પ્રમાણે તમે તમારો ઈરાદો કે અર્થ પ્રગટ કરી રહ્યા છો ત્યાં, બરાબર છે. એ પ્રમાણે એના પ્રકાર પડશે ત્યાં, બરાબર. ચલો જઈએ, આપણે પહેલું સેન્ટેન્સ જોઈએ છે, એ શું છે, તો વિધાન વાક્ય છે. ટાઈપ્સ ઓફ સેન્ટેન્સમાં, કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સમાં, વાક્યના પ્રકારમાં આપણે જોઈએ છે પહેલું કયું, વિધાન વાક્ય, સાદું ને સિમ્પલ, એસરેટિવ સેન્ટેન્સીસ. ક્લિયર, કે આપણે જ્યારે કંઈ વર્ણન કરતા હોય, કંઈ સીધી રીતે કહેતા હોય કે કંઈ ઉદ્દેશ બતાવતા હોય, ત્યારે આપણે વિધાન વાક્યનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. સીધે સાદા વાક્યો છે, એની અંદર બે પ્રકાર પડે છે, હકાર અફર્મેટિવ અને નકાર એટલે નેગેટિવ. જો હકારમાં તમે ઘણી બધા લોકો કહેતા હોય છે હકારમાં પોઝિટિવ, અહીંયા નેગેટિવ પોઝિટિવ નહીં, એનું નામ જ છે અફર્મેટિવ, બરાબર છે. અંગ્રેજી એટલા માટે યાદ રાખવાનું છે કે ઘણી વખત ક્વેશ્ચન્સમાં અંગ્રેજીમાં ઇન્સ્ટ્રક્શન આપ્યું હોય છે, બરાબર છે, અને નેગેટિવ સેન્ટેન્સ છે. તો વિધાન વાક્યની જો અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો, તો જો વિધાન વાક્યની સીધે સીધી ચર્ચામાં વિધાન વાક્યનું માળખું કંઈક આવું છે કે વિધાન વાક્યમાં પહેલાં જે ક્રિયા છે, ક્રિયાનો કરનાર કર્તા આવશે, પછી શું આવશે, તો એનું ક્રિયાપદ આવશે, અને ત્યારબાદ શું આવશે, એના કર્મ આવશે, અને પછી અન્ય શબ્દો આવશે.
કર્તા શું ક્રિયા કરે છે, ક્રિયાપદ કહે છે આ ક્રિયા કોણ કરે છે, ક્રિયાપદે શું ક્રિયા કરી, બરાબર છે, આ બતાવશે. તો આપણે આ રીતે લખીએ કે ભાઈ ક્રિયાનો કરનાર કોણ, તો રામ. ગીત ગાય છે, અત્યારે હું કોઈ પણ એક કાળ પકડીને ચાલું છું, દર વખતે સિંગ્સ નહીં આવે અહીંયા, સિંગ્સ. તો પછી એક ગીત ગાય છે તો સિંગ્સ અ સોંગ લખીશું ત્યાં. તો શું ગાય છે, તો ભાઈ ઘણા બધા ગીતો ગાય છે તો ત્યાં આવી ગયું સોંગ્સ. તો સિમ્પલ રચના છે આની, આની ખાસ રચના તમે સમજો. શું કહે છે રામ, તો કર્તાનો ક્રિયાનો જે કરનાર છે એ રામ પહેલાં આવ્યો. શું ક્રિયા કરે છે, તો ગાવાની ક્રિયા કરે છે. તો શું ગાય છે, ભજન ગાય છે, ગીત ગાય છે, એક કરતાં વધારે ગીતો ગાય છે. તો આ સિમ્પલ રચના થઈ કર્તા ક્રિયાપદ અને કર્મની. તો શું થાય, જો કર્તા ક્રિયાપદ અને કર્મની રચનામાં આપણે જોઈએ તો અહીંયા કર્તાને આપણે શું કહેવાના અંગ્રેજીમાં, તો સબ્જેક્ટ કહેવાના. તો પહેલું આવી ગયું સબ્જેક્ટ, અકોર્ડિંગ ટુ સબ્જેક્ટ એન્ડ અકોર્ડિંગ ટુ ધ ટેન્સ, બરાબર છે. મેં શું બોલ્યું, અકોર્ડિંગ ટુ ધ સબ્જેક્ટ એટલે કે કર્તા પ્રમાણે, બરાબર છે, અને કાળ પ્રમાણે. હજી હું ટેન્સની વાત કરતો નથી, પરંતુ યાદ રાખજો કે કર્તા પ્રમાણે અને આ સબ્જેક્ટ પ્રમાણે ત્યાં ક્રિયાપદ આવશે, બરાબર છે. પછી ત્યાં આવશે ઓબ્જેક્ટ, બરાબર છે. તમે અહીંયા ક્રિયાપદને શુંથી પ્રશ્ન કરો તો ત્યાં તમને ઓબ્જેક્ટ મળે, એ આવશે. તો આ જે સિમ્પલ સ્ટ્રક્ચર છે એ કોનું છે, તો વિધાન વાક્યનું છે. આ સિમ્પલ સ્ટ્રક્ચર કોનું છે, તો વિધાન વાક્યનું સ્ટ્રક્ચર છે કે જ્યાં પહેલાં સબ્જેક્ટ આવે, પછી ક્રિયાપદ આવે, પછી ઓબ્જેક્ટ આવે, પછી બાકીના શબ્દો, અને ખાસ ત્યાં એક ફૂલ સ્ટોપ આવશે ત્યાં, બરાબર છે. તો આ થઈ ગયું તમારું વિધાન વાક્ય. આઈ ગો ટુ સ્કૂલ, તો આઈ ગો ટુ સ્કૂલ, આ તમારું થઈ ગયું સરસ મજાનું એક વિધાન વાક્ય, જ્યાં કર્તા આવ્યો, ક્રિયાપદ આવ્યું અને કર્મ આવ્યું, બરાબર છે મિત્રો. ક્લિયર થતું હશે. નેક્સ્ટ ટાઈપમાં આપણે જોઈએ છે, તો નેક્સ્ટ ટાઈપ છે તમારી અફર્મેટિવ અને નેગેટિવની ચર્ચા પછી કરીએ આપણે. તો નેક્સ્ટ ચર્ચાની અંદર છે આપણા આવે છે ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ એટલે કે આપણે કે પ્રશ્નવાક્યો, બરાબર છે. પ્રશ્નવાક્યોને ક્વેશ્ચન સેન્ટેન્સ કહેવાશે નહીં. શું કહીશું આપણે, એને ક્વેશ્ચન સેન્ટેન્સ કહેવાનું નથી, આપણે એને શું કહેવાનું છે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. કયા સેન્ટેન્સીસ છે, આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ છે, જેને આપણે પ્રશ્નવાક્યો કહીએ છીએ. તો અહીંયા પ્રશ્નવાક્યોમાં આપણને પાછો પ્રશ્ન થવો જોઈએ. શું પ્રશ્ન થવો જોઈએ, કે એના પ્રકાર કેટલા કેટલા છે અને કઈ કઈ રીતે પૂછાતા હોય છે. તો ચલો આપણે એની ચર્ચા કરીએ કે શું છે પ્રશ્નવાક્ય અને એની ચર્ચા શું છે. તો જુઓ, વિધાન વાક્યમાં આપણે કીધું કે સબ્જેક્ટ આવે, વિધાન વાક્યમાં સબ્જેક્ટ, પછી વર્બ આવે અને પછી ઓબ્જેક્ટ આવે છે, ક્લિયર, અને પછી ફૂલ સ્ટોપ. તો આ વાક્યનો અર્થ સીધે સીધો થઈ ગયો, સીધે સીધું એને વર્ણન કર્યું. પણ અહીંયા તમારે પ્રશ્ન સૂચક એટલે કે પ્રશ્ન પૂછવો છે તમારે, કંઈક પ્રશ્ન પૂછવો છે કે આ જે ક્રિયા થઈ છે ખરેખર થઈ રહી છે કે નહીં, એવો પ્રશ્ન પૂછવો છે. અને પ્રશ્ન સૂચકમાં તમારે જવાબ મેળવવા છે, બરાબર છે, કંઈકને જવાબ. તો પહેલો જવાબ છે તમારે હાનામાં મેળવવો છે, બરાબર છે, અને બીજો જવાબ તમારે કંઈક શબ્દ કે શબ્દ સમૂહ સ્વરૂપે મેળવવો છે, તમે કંઈક માહિતી મેળવવી છે. તો જો ક્લિયર કરી દઈએ આપણે, તો અહીંયા શું થશે, તો અહીંયા યોગ્ય પ્રશ્ન સૂચક જે શબ્દ છે એ આવવો જોઈએ પહેલાં, પછી કર્તા આવવો જોઈએ, પછી ક્રિયાપદ આવવું જોઈએ, પછી તમારું ઓબ્જેક્ટ, અને ત્યાં ક્વેશ્ચન માર્ક આવે છે, બરાબર છે. તો એમાં આપણે કીધું છે પેલું સિમ્પલ સેન્ટેન્સ. હવે સિમ્પલ સેન્ટેન્સ, સાદા પ્રશ્નાર્થ વાક્યો, એટલે કે એવા વાક્યો કે જેનો જવાબ તમને મળે હા કે નામાં જવાબ મળે. રામ ગીત ગાય છે, તો શું રામ ગીત ગાય છે, તો એનો જવાબ હોય કે હા રામ ગીત ગાય છે, ના રામ ગીત ગાતા નથી, બરાબર છે. કે બે પ્રશ્નો હોય કે શું રામ ગીત ગાય છે, શું તમે સ્કૂલે જાઓ છો, શું તમે અત્યારે આ વિડીયો જુઓ છો, તો હા હું જોઉં છું, ના હું જોતો નથી, ક્લિયર છે. તો આ માત્ર હા ના. પછી આવે છે ડબલ્યુ એચ. જુઓ, જ્યારે સિમ્પલ સેન્ટેન્સ હોય તો એ પ્રમાણે એના સિમ્પલ સૂચકના શબ્દો અલગ હશે, પછી ત્યાં આવશે સબ્જેક્ટ, એ પ્રમાણે ક્રિયાપદ, અને એ પ્રમાણે બાકીની બધી વસ્તુ હશે. પછી આવે છે ડબલ્યુ એચ, તો યોગ્ય ત્યાં કોઈ ડબલ્યુ એચ વર્ડ. ડબલ્યુ એચ વર્ડ એટલે તમને ખ્યાલ હશે વોટ, વેર. આપણે એક એકની ચર્ચા બહુ શાંતિથી કરવાના છીએ, હાલ તમે આનું માળખું સમજો. તો ડબલ્યુ એચ વર્ડ, એ પછી અહીંયા યોગ્ય સબ્જેક્ટ, વર્બ, ઘણી વખત સબ્જેક્ટ ના પણ આવે, બરાબર છે. તો એ રીતે અહીંયા આવશે ડબલ્યુ એચ. પછી આપણે હાઉવાળા શબ્દો જોઈએ કે હાઉ મેની છે, હાઉ ફાર છે, હાઉ મચ છે, બરાબર છે, એવા શબ્દો છે, એ પ્રમાણે એની રચના. અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન ખાસ આવે છે. હવે આ બધામાં કઈ રીતે સમજવું, તો જુઓ, તમને એમ પૂછે કે રામ ગીત ગાય છે. આપણે પહેલું વાક્ય લીધું, હું અંગ્રેજીમાં જ હવે એને સમજાવું, કે રામ સિંગ્સ અ સોંગ, બરાબર છે. જુઓ, રામ સિંગ્સ
અ સોંગ. તો આ થઈ ગયું સીધે સીધું વિધાન વાક્ય. ક્લિયર? હવે હું અહીંયા એવું પૂછું, તમે ચિંતા ના કરતા કે ડઝ ક્યાંથી લખ્યું, નેક્સ્ટ ટોપિકમાં આવશે જ. ડઝ રામ સિંગ અ સોંગ? શું રામ ગીત ગાય છે? તો જો ત્યાં ક્વેશ્ચન માર્ક આવી ગયું તો આનો જવાબ મળે તમને યસમાં, યસ રામ સિંગ અ સોંગ, નો રામ ડઝન્ટ સિંગ અ સોંગ. બરાબર છે? તો એ અહીંયા જવાબ મળ્યો. તો આ થઈ ગયું સિમ્પલ. આ શું થઈ ગયું તમારું? સિમ્પલ. પણ હવે આપણે એવું પૂછીએ કે મારે ડબલ્યુએચથી પ્રશ્ન કરવો છે. પ્રશ્ન વાક્યમાં મારે કરવો છે ડબલ્યુએચથી પ્રશ્ન કરવો છે કે વોટ ડઝ રામ સિંગ. બરાબર છે? મારે શું પ્રશ્ન કરવો છે કે વોટ ડઝ, તમે કંઈ ચિંતા ના કરતા, વોટ ડઝ રામ સિંગ, રામ શું ગાય છે? તો મેં અહીંયા વોટથી પ્રશ્ન કર્યો છે, એટલે કે આ સાદું પ્રશ્નાર્થ તો કહેવાશે જ નહીં. વોટથી એટલે કે મને અહીંયા કંઈ શબ્દ કે શબ્દનો સમૂહ મળશે ત્યાં, એટલે કે અહીંયા મારો જવાબ મળશે ભાઈ રામ શું ગાય છે. તો તમે જવાબ આપશો કે ભાઈ એ ગીત ગાય છે. તો જવાબ આવશે તમારો અ સોંગ જવાબ આવશે. બરાબર છે? તો આ થયા. ડબલ્યુએચ શબ્દ હોય કે હાઉ મેની સોંગ્સ ડઝ રામ સિંગ. બરાબર? રામ કેટલા ગીતો ગાય છે? તમારો જવાબ આવે કે ભાઈ ચાર ગીતો ગાય છે, કે ભાઈ ફોર સોંગ્સ, એટલે કે ચાર ગીતો ગાઈ રહ્યા છે, કે ફાઈવ સોંગ્સ પાંચ ગીતો ગાઈ રહ્યા છે. તો એ રીતે આવશે આપણો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. બરાબર? ત્યારબાદ આપણે આમાં આગળ વધી, જો આપણે કંઈ બાકી નથી રાખતા, લાસ્ટ લેવલ સુધી, એકદમ બોટમથી તે અપ લેવલ સુધી આપણે સમજાવી રહ્યા છીએ. અહીંયા આજ્ઞાર્થ વાક્ય આવે છે અને કહીશું આપણે ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ. કોઈ આજ્ઞા આપવાની હોય, કોઈ સૂચન આપવાનું હોય, કોઈ સલાહ આપવાની હોય, નમ્રતા બતાવવાની હોય, બરાબર છે, વિનય વિવેક બતાવવાનો, એટલે ડિસિપ્લિન જેવું કંઈક કંઈ બતાવવાનું હોય, તો આપણે ત્યાં આજ્ઞા, બરાબર છે, એને આપણે કહીશું આજ્ઞાર્થ વાક્યો. કેવા વાક્યો આપણે કહીશું એને? આજ્ઞાર્થ વાક્યો. હવે આજ્ઞાર્થ વાક્યોની રચના કઈ રીતે સમજવી? જો એક એકની રચના પણ ખાસ સમજવાની છે. આપણે વિધાન વાક્યની રચના કઈ રીતે સમજ્યા? તો સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ હતું, બરાબર છે, એની અંદર ફૂલ સ્ટોપ કમ્પલસરી હતું આ પ્રશ્ન વાક્યમાં, ત્યાં પ્રશ્ન ચિહ્ન. તો હવે આજ્ઞાર્થ વાક્યમાં આપણે એ સમજવાનું રહ્યું મિત્રો કે આજ્ઞાર્થ વાક્યની શરૂઆત બે રીતે થાય. એક પહેલી તો સીધી થઈ જાય, એની શરૂઆત સીધી ક્રિયાપદથી થઈ જાય, બરાબર, અને અથવા તો બીજી શરૂઆત થાય એની ડુ નોટથી. બરાબર છે? ડુ નોટ વિશે પણ આપણે આગળ ચર્ચા કરીએ છીએ. ડુ નોટ વિશે થાય, ક્રિયાપદથી શરૂઆત થાય, અને અહીંયા કર્તા તરીકે કોણ હોય? તો માની લેવાનું કે અહીંયા કર્તા તરીકે યુ હોય. યુ એટલે સામેવાળાને કહેવામાં આવે. બરાબર? સપોઝ હું અહીંયા એમ કહું કે ગો ધેર, ત્યાં જાઓ, બરાબર છે, તો એનો સામેવાળો માણસ ઊભો હોય સામે કે તો યુ ગો ધેર. પણ આપણે બોલીશું કઈ રીતે? તો ગો ધેર એટલે સીધું ક્રિયાપદથી જ બોલીશું ગો ધેર. આપણે એવું બોલીએ કે ભાઈ સીટ ડાઉન, એટલે કે યુ સીટ ડાઉન, તમે નીચે બેસી જાઓ, બરાબર. સીટ ડાઉન એટલે કે સીટ ડાઉન ક્રિયાપદથી બોલી રહ્યા છે. જ્યારે આપણે ડોન્ટનો ઉપયોગ કરતા હોય તો ત્યારે શું બોલીએ છીએ? કે ડોન્ટ ગો ધેર. જો મિત્રો, ક્રિયાપદથી શરૂઆત કરીને આપણે બોલી ગયા ગો ધેર, ડોન્ટ ગો ધેર, તો યુ આર રિક્વેસ્ટેડ નોટ ટુ ગો ધેર. તો ડોન્ટ ગો ધેર, ત્યાં જતા નહીં, બરાબર છે, ત્યાં ના જતા. ડોન્ટ શાઉટ, અવાજ ના કરો. ડોન્ટ ટોક, આપણને ટીચર વારે ઘડી કહેતા હોઈએ કે ભાઈ અવાજ ના કરો, અવાજ ના કરો, તો ત્યાં થઈ જશે ડોન્ટ ટોક, અવાજ ના કરો. આથી આજ્ઞા. આજ્ઞાર્થ વાક્યમાં તમે કોઈની સલાહ સૂચન બી આપતા હોય કે ભાઈ રીડ વેલ, બરાબર, કે રીડ એટલીસ્ટ 5 hours અ ડે, બરાબર છે, દિવસનું ભાઈ એટલીસ્ટ 5 hours તો વાંચ, બરાબર છે, 5 કલાક તો વાંચ, 5 hours અ ડે. તો આ તમને સૂચના આપી, રીડ એ ક્રિયાપદ છે, રીડ એટલે વાંચવું. અને તમને કોઈ એવી સલાહ આપે કે ભાઈ અત્યારનો આ ટાઈમ બહુ મહત્વનો છે, તો ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, તો તારો સમય બગાડીશ નહીં. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, તો તમારો સવે તો ડોન્ટથી શરૂઆત થઈ, ડોન્ટ પછી વીવન આવે. આ બધી ચર્ચા આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીશું. અત્યારે તમે માત્ર વાક્યના પ્રકાર જ શીખી રહ્યા છો, એ સમજો ખાલી, બરાબર છે. તો ક્રિયાપદથી શરૂઆત થાય અથવા તો ડુ નોટથી શરૂઆત થશે, બરાબર છે. તમે એને આગળ કરી શકે, તમે સલાહ સૂચન આપી શકો છો, તમે કમાન્ડ આપી શકો છો, બરાબર છે. હવે આગળ જોઈએ, એનાથી આગળ એક પ્રકાર જોઈએ આપણે એનો, કે એક્સક્લામેટરી સેન્ટેન્સ. એટલે કે કેવા વાક્યો? તો ઉદ્ગાર વાક્યો, બરાબર છે. અહીંયા ભૂલ છે, આજ્ઞાર્થ વાક્યો નહીં આવે, ત્યાં આવશે કયા વાક્યો? તો એ આવશે ઉદ્ગાર વાક્યો, બરાબર છે, ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્ય એટલે કેવા વાક્યો કે જ્યાં તમારી ફિલિંગ્સ દેખાતી હોય, બરાબર છે, આવેશ દેખાતા હોય, બરાબર છે, સારા ખોટા, બરાબર છે, ખુશી દુઃખની ભાવના કોઈ વ્યક્ત થતી હોય, બરાબર છે, કંઈ તમે એ કંઈક એન્જોયમેન્ટની ભાવના વ્યક્ત કરતા હોય, તો ત્યાં આવશે એક્સક્લામેટરી સેન્ટેન્સ, એટલે કે ઉદ્ગાર વાક્ય, બરાબર છે. હવે ઉદ્ગાર વાક્ય, હવે વાક્યો સાથેના ચિહ્નો પણ એટલા જ અગત્યના છે. હવે ઉદ્ગાર વાક્ય લખતી વખતે આપણે ઉપયોગ કરવાનો છે ઉદ્ગાર ચિહ્ન, એક્સક્લામેટરી માર્ક, બરાબર છે, ઉદ્ગાર ચિહ્ન ઉપયોગ કરીશું, આ પ્રકારનું ચિહ્ન.
બરાબર છે, કોઈ સમાચાર આપે ને આપણે આપણે કે હે આવું બન્યું, મતલબ આપણને આપણી ભાવના વ્યક્ત કરીએ છીએ. તો આની શરૂઆત શું થાય, તો જુઓ ક્યાં તો એક એક વિધાન વાક્ય લખી દીધું હોય, ક્યાં તો એક વિધાન વાક્ય લખી દીધું હોય અને એની પાછળ હોય ઉદ્ગાર ચિહ્ન, બરાબર. અથવા તો આની શરૂઆત થાય છે એક વોટથી. હવે વોટથી શરૂઆત તો પ્રશ્નવાક્યની પણ થતી હતી મિત્રો, પણ વોટની શરૂઆત થાય અને પાછળ જો પ્રશ્ન ચિહ્ન હોય તો એ પ્રશ્નવાક્ય થઈ ગયું, પણ પાછળ જો ઉદ્ગાર ચિહ્ન હોય તો એ શું થઈ ગયું, તમારું ઉદ્ગાર વાક્ય. અહીંયા હાઉથી પણ શરૂઆત થાય, હાઉથી શરૂઆત થાય જો પ્રશ્ન ચિહ્ન હોય તો પ્રશ્નવાક્ય, અને ઉદ્ગાર ચિહ્ન હોય ત્યાં તો એ થઈ જશે ઉદ્ગાર વાક્ય. ક્લિયર? નિયમો પણ છે કે વોટથી શરૂઆત થાય તો ત્યાં આર્ટિકલ એ આવવું જોઈએ, હાઉથી શરૂઆત થાય તો ત્યાં આર્ટિકલ એ અને એન આવતા નથી, આની આપણે ચર્ચા પછી કરીએ છીએ. હાલ તમે સમજો કે શું હોય છે. અમુક જો દરેક વખતે લખવું શબ્દ નથી, લખવું જરૂરી નથી, અમુક શબ્દો પણ તમને બતાવી દે છે. સપોઝ આપણને ખબર છે ને હુરે એક શબ્દ છે, એક શબ્દ છે અલાસ, બરાબર છે, એક શબ્દ છે ઓ, આવું થયું એમ. ઘણી વખત એવું લખ્યું હોય, તમે એકલું ખાલી સોરી લખ્યું, એમાં તમને ખબર પડી જવી જોઈએ કે શું છે સોરી, પછી એક્સક્લામેટરી માર્ક કરી દીધો હોય ત્યાં. તો આ બધા ઉદ્ગારદર્શક શબ્દો છે જે આપણને ઉદ્ગાર બતાવે છે. તમારે સુખની ભાવના હોય, બરાબર છે, દુઃખની ભાવના હોય, તમારો આવેગ હોય, બરાબર છે, આ બધું જ તમે અહીંયા કરીએ છીએ, આપણે ઉદ્ગાર વાક્ય દ્વારા દર્શાવીએ છીએ. તો મેં હમણાં એક ઉદાહરણ તમને આપ્યું હતું કે રામવાળું ઉદાહરણ મેં તમને આપ્યું કે તમે કઈ રીતે વાક્ય બોલો છો, વાક્યનું સ્ટ્રક્ચર શું થાય છે, બરાબર છે, અને વાક્ય કયા ઉદ્દેશથી બોલવામાં આવ્યું છે એ ખાસ જોવાનું છે, બરાબર. આપણે પહેલાં જોઈ ફટાફટ રિવિઝન કરાવી લઉં. વિધાન વાક્ય, વિધાન વાક્ય એટલે શું કે રામ સિંગ્સ અ સોંગ, ફટાફટ રિવિઝન કરાવી લઉં છું, જોઈ લેજો. રામ સિંગ્સ અ સોંગ, આ થઈ ગયું તમારું સીધે સીધું વિધાન વાક્ય. તમે અહીંયા પ્રશ્ન પૂછો, અહીંયા રામ ગીત ગાય છે તો શું રામ ગીત ગાય છે, ત્રણ રીતે પ્રશ્ન પૂછી શકીએ, તો એ ત્રણ રીતે તમે પ્રશ્ન પૂછી શકો, બરાબર છે. ત્યારબાદ તમે આજ્ઞા આપો છો કે રામ ડોન્ટ સિંગ સોંગ, ગીત ના ગાતા ભાઈ, બરાબર છે. સિંગ અ સોંગ, મસ્ત ગીત ગાઓ, સિંગ અ સોંગ એટલે સીધી ક્રિયાપદથી શરૂઆત કરી, સિંગ અ સોંગ, બરાબર છે. તમે ઉદ્ગાર આપો કે કોઈને ખબર ના હોય કે હે રામ ગીત ગાય છે ભાઈ, બરાબર છે. ઓકે, તો એ તમારી જે ભાવના વ્યક્ત કરી, તમે ખુશીની ભાવના કરી, વાહ રામ ગીત ગાય છે ભાઈ, બરાબર છે, તો એ તમારી ભાવના સાથે આવશે ઉદ્ગાર વાક્ય, બરાબર છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે શું કરવાના છે, તો નેક્સ્ટ વિડીયોમાં પર્સનલી દરેક વાક્યના, વિધાન વાક્ય છે તો દરેક વાક્યના હું તમને 5-5, 10-10 ઉદાહરણ કરાવીશ ત્યાં, યાદ રાખજો. અને આપણે સમજવાના છે કે એનું કઈ રીતે સ્ટ્રક્ચર થાય અને શું છે. હાલ તમને જે સ્ટ્રક્ચર કરાયું એ ખાસ ધ્યાન આપજો, વિડીયોને ખાસ જોજો મિત્રો, એનું રિવિઝન પણ કરજો ત્યાં, અને ડે બાય ડે આપણે આમાં લેવલમાં વધારતા જઈશું ત્યાં. તમને દિવસમાં 1-2 વિડીયો, એક કરતાં વધારે વિડીયો મળી શકે છે, જેટલું બને એટલું રિવિઝન કરો. પાયાથી અંગ્રેજી શીખવાનો આ બેસ્ટ મોકો છે, આપણે એનો સારો એવો આપણે ઉપયોગ કરીએ, અમે અમારાથી બનતો પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. થેન્ક યુ સો વેરી મચ, હેવ અ નાઇસ ડે, સ્ટે કનેક્ટેડ વિથ અસ.